विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय ब्रह्मनगर सर आप सब हार्दिक स्वागत करू छु। आज આપણે વાર્તા જે સાંભળી છે એના આધારે પ્રશ્નના ઉત્તર આપવાના છે। તો આપણે સુંદરલી રૂપેશ કાકાના રમકડું અને ટોય હાઉસ ની આપણે વાર્તા સાંભળી હતી, હવે આજે એના જ પ્રશ્નના ઉત્તર આપણે આપવાના છે। મે અહીંયા બોર્ડ ઉપર પ્રશ્ન અને એના ઉત્તરો લખાવી દીધા છે, હવે હું વાંચું છું અને હવે તમારે પણ આમાંથી જોઈ અને સુંદર એવા પ્રશ્નને વાંચવાના છે, લખવાના છે અને પોતાની નોટબુકમાં પણ લખવાના ને આગળ આપણે કલરની જે બુક છે સાદી બુક એમાં પણ કરવાના છે। તો હવે પહેલો પ્રશ્ન અહીંયા છે, રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? પહેલો પ્રશ્ન છે, અહીંયા બધા પેજ નંબર 49 ઉપર ધ્યાન આપશો તો એમાં છે કે રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું। તો આપણે વાર્તા સાંભળી હશે તો બધાને આવડશે। તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા હતા તે પછી તેમને ક્યાંય ગમતું ન હતું। રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? તો ઉત્તરમાં આવશે, રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું। હવે આ રીતના તમારે તમારી સ્ટડી બુકની બુકની અંદર ઉતારવાનું રહેશે। હવે ત્યારબાદ છે, ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડાઓ હતા? તેનો ઉત્તર એમ આવશે, ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી મારતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા અને આંખો પટપટાવતા આવા તો અનેક રમકડાઓ હતા। કેવા કેવા કીધા છે? ચાવીવાળા, રિમોટવાળા, તાળી મારતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, પછી હવામાં ઉડતા, માથું હલાવતા અને આંખો પટપટાવતા આવા તો અનેક રમકડાઓ રૂપેશ કાકાના ટોય હાઉસમાં હતા। આ રીતના તમારે પ્રશ્ન લખવાનો હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું? તો કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ, આવું પાટિયા ઉપર લખ્યું હતું। આપણે વાર્તા સાંભળી હતી એમાં રૂપેશ કાકાએ એક બોર્ડ ઉપર શું લખ્યું હતું પાટિયા ઉપર? કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ। હવે ત્યારબાદ આપણે આગળનો ચોથો પ્રશ્ન જોવાનો છે, ટોય હાઉસ માંથી અક્ષય ક્યાં બે રમકડા લઈ આવ્યો? હવે અક્ષય જ્યારે રૂપેશ કાકાને ટોય હાઉસ માં જાય છે ત્યારે એ કયા બે રમકડા લાવે છે એ આપણે જોવાનું છે। ટોય હાઉસ માંથી અક્ષય બે, મતલબ પહેલું એક જીસીબી અને બીજું બોલતું વાંદરું લાવ્યું। હવે બે રમકડા લાવ્યો તો એક તો કે જીસીબી અને બીજું બોલતું વાંદરું લઈ આવ્યો। હવે પ્રશ્ન નંબર 5 છે, અક્ષયે શ્રીકાંતને શું કહ્યું? અક્ષયે શ્રીકાંતને શું કહ્યું હતું? કે આપણે વાર્તા સાંભળી હશે તો બધાને આવડશે, તું એક વાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે, એવું અક્ષયે શ્રીકાંતને કહ્યું। એટલે છે કે તું એક વાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે તો અનેક રમકડાઓ છે, આવું અક્ષયે શ્રીકાંતને કહ્યું। હવે પ્રશ્ન નંબર 6 છે, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો એનો ઉત્તર આવશે, અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા। કઈ રમત રમતા હતા? સાપ સીડીની। બંને પાકા ભાઈબંધ હતા અને પોતે બંને સાથે મળીને કઈ રમત રમતા હતા? તો કે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા। આપણે પહેલા 6 પ્રશ્નના ઉત્તર સમજ્યા અને હવે લખ્યા પણ, અને હવે આ જ રીતના તમારે આગળના બીજા પણ પ્રશ્ન લખવાના છે। તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું અને આગળ લખીશું। તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું। થેન્ક યુ।